નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સમાજમાં પ્રકરણ 7 નો અભ્યાસ કરી રહ્યા હતા, તેમાં આગળનો મુદ્દો જોઈએ. હવે પછીનો મુદ્દો છે પ્રદેશવાદ. ગઈકાલે આપણે નવા રાજ્યોની રચના તેના વિશેની વિસ્તૃત સમજૂતી મેળવી, ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 50 ઉપર આપેલો ભારતનો જે આપણો નકશો છે તેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેની વિગતે વિસ્તૃત માહિતી તમે જોઈ શકો છો. હવે જોઈએ પ્રદેશવાદ. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આપણે જાણીએ છીએ કે ભારત છે એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, એટલે કે અલગ અલગ ધર્મ જાતિના લોકો અહીં રહે છે અને સાથે સાથે એક કોમી વૈમનસ્યથી પોતાનું જીવન જીવતા હોય છે. દેશમાં વિવિધ ભાષા બોલનારા, વિવિધ ધર્મો, વિવિધ જાતિ જ્ઞાતિ અને સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. દેશમાં રહેલી વિવિધતાઓ ભાગ્યે જ બીજા કોઈ દેશમાં જોવા મળતી હશે. આવી વિવિધતા એ અન્ય દેશોમાં ભાગ્યે જ જોવા મળતી હોય છે કે જે આપણા દેશમાં રહેલી છે. કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં લાંબા સમયથી લોકો રહેતા હોય ત્યારે તેઓમાં પોતાનાપણાની એક ભાવાત્મક લાગણી ઉદ્ભવે છે. જે પ્રદેશ સાથે આપણે બહુ વધારે સમય સુધી, લાંબો સમય સુધી ત્યાં રહ્યા હોય, ત્યાં આપણને એક ભાવાત્મક નાતો એ પ્રદેશ સાથે અથવા તો એ શહેર સાથે જોડાઈ જતો હોય છે, એટલે આ લાગણી એ બધાને ઉદ્ભવતી હોય છે. ભાષા, ધર્મો, રીતરિવાજો, જીવનશૈલી, ઐતિહાસિક પરંપરાઓ વગેરે એકબીજા સાથે મળતા આવતા હોવાથી એક જ વિસ્તારમાં રહેતા લોકોની આત્મીયતા, એકબીજા પ્રત્યેની લાગણી વધુ મજબૂત બને છે. એટલે કે આ બધા લોકો જે એમની ભાષા, ધર્મો, રીતરિવાજ, જીવનશૈલી, ઐતિહાસિક પરંપરાઓ, આ જે બધી પરંપરાઓ છે એ એકબીજા સાથે મળતી આવતી હોવાથી અને એ વિસ્તારમાં રહેતા હોવાથી આપણે એ લોકોની સાથે આત્મીયતાનો એક નાતો હંમેશાને માટે બંધાતો હોય છે. સાંસ્કૃતિક વિકાસ એ કોઈ ચોક્કસ જાતિના કે પ્રજાના પ્રયત્નનું પરિણામ નથી, પણ એ ત્યાંની પ્રજામાં પ્રજાના સામૂહિક પ્રયત્નો અને સિદ્ધિઓનું સંયુક્ત પરિણામ છે. પ્રદેશવાદને ઉત્તેજન આપવા કે તેનો વ્યાપ વધારવા અમુક નેતા, આગેવાનો, કેટલાક તોફાની તત્વો લોકોની લાગણીઓને બહેકાવવાની કામગીરી કરતા હોય છે. એટલે કે અમુક લોકો સમાજમાં એવા પણ હોય છે કે જે આવા પ્રદેશવાદને ઉત્તેજન આપે છે, તેમને બહેકાવવાની એક લોકોની અંદર રહેલી અમુક એવી વૃત્તિઓ તે આવા લોકો જે અમુક નેતાઓ છે, અમુક આગેવાનો છે, એ ત્યાં રહેતી પ્રજાને બહેકાવવાની એક કામગીરી કરતા હોય છે કે આ આપણો પ્રદેશ છે, આપણા પ્રદેશનો વિકાસ થવો જોઈએ, અન્ય પ્રદેશનો વિકાસ વધુ થાય છે, આપણો ઓછો થાય છે, આવા અમુક જે કારણો આગળ ધરી અને તેમને બહેકાવવાની કોશિશ કરતા હોય છે. આમ પ્રદેશવાદની વૃત્તિઓને જગાડનારા અને તેને ઉત્તેજિત કરનારા તથા બહેકાવનારા પરિબળો દેશની રાષ્ટ્રીય એકતા માટે નુકસાનકારક છે. એટલે કે દેશની જે અખંડિતતા છે, રાષ્ટ્રીય એકતા છે, તેને આવા તત્વો છે એ ખૂબ નુકસાન કરે છે. વ્યક્તિનો વિકાસ સાધવા માટે મહત્વાકાંક્ષા હોય તે સારી વાત છે, પણ તેને સિદ્ધ કરવા પ્રેરણા પૂરી પાડવી જરૂરી છે. અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડી ન શકાય આવી ભાવનાથી પ્રદેશનો વિકાસ સર્વાંગી બની શકતો નથી. એટલે કે જો આપણામાં રહેલી ભાવના છે એ જો એમાં ખરાબ વૃત્તિ આવી જાય તો ક્યારેય પણ તે વિકાસ છે એ સર્વાંગીણ બની શકતો નથી. વળી જો તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો અનિશ્ચિતતા નોંધરે છે. પોતાના પ્રદેશ અને રાષ્ટ્રને નુકસાન પહોંચે તેવા કાર્યો ન કરવા જોઈએ. આપણે પોતાની જાતે એક સમજ કેળવવી જોઈએ કે આપણા પ્રદેશ કે આપણા રાષ્ટ્રને કોઈ પણ જાતનું નુકસાન થાય તેવા કાર્યો આપણે ન કરવા જોઈએ. સમગ્ર દેશનું હિત જોવું જોઈએ. દેશમાં સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી પ્રદેશ કરતાં રાષ્ટ્રનું સ્થાન ઊંચું રહેવું જોઈએ. ભારતીય સમાજમાં વિદેશી પ્રજાઓનું અને તેમના સાંસ્કૃતિક મૂલ્યોનું એક પ્રકારનું સમન્વયકરણ થયું, પણ સાથે સાથે તે
બધી પ્રજા જે જે પ્રદેશોમાં વસવાટ કરીને કાયમ રહેવાથી ત્યાંની ભૂમિ માટે એક પ્રકારનો લગાવ લાગણી જન્મી, જેને પ્રદેશવાદની ભાવના કહીએ છીએ. આવી લાગણી કે ભાવના થવી તે લાંબા ગાળાની પ્રક્રિયાનું પરિણામ હતું. સમય જતા પ્રદેશવાદની લાગણીમાં સંકુચિતતા પેદા થવા લાગી. જેમ જેમ સમય પસાર થયો તેમ આજે પ્રદેશવાદની જે લાગણી છે તેમાં લોકોની એક સ્વાર્થવૃત્તિ સંકુચિતતા તેમાં પેદા થવા લાગી. અને પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે ભાષા, જાતિ અને ધર્મ એ ત્રણ પરિબળોને મહત્વના ગણાવી શકાય. ભાષા, તો ભાષાવાદે પ્રાદેશિકવાદને ઉત્તેજન આપ્યું છે. ઉત્તર ભારતમાં હિન્દી ભાષા અને દક્ષિણ ભારતમાં બિન હિન્દી ભાષીથી પ્રદેશવાદની માંગણી તીવ્ર બને છે. જે જે ભાષા જે જે પ્રદેશમાં બોલાય છે એ મુજબ એક પ્રાદેશિક જે વાદ વિવાદ છે તેને ઉત્તેજન મળવા લાગ્યું. અને ઉત્તર ભારતમાં બોલાતી હિન્દી ભાષા જ્યાં એને હિન્દી ભાષાનું પ્રભુત્વ વધારે જોવા મળે છે, દક્ષિણ ભારતમાં હિન્દી ભાષાનું પ્રભુત્વ બહુ ઓછું જોવા મળે છે. આના કારણે પ્રદેશવાદની જે માંગણી છે એ વધુ તીવ્ર બને છે. ભારતમાં પ્રદેશવાદની ઉગ્રતા તો દેશમાં ભાષાવાર રાજ્યોની પુનઃરચના કરવા રચાયેલા પંચની ભલામણો મુજબ કેટલાક ફેરફાર સાથે ઘડાયેલા ધારા અને તેનો અમલ કરાયા પછીના સમયમાં જોવા મળી હતી. એટલે કે જે આ પ્રદેશવાદની જે ઉગ્રતા છે એ જ્યારે પુનઃરચના થઈ રાજ્યોની ત્યારે અમુક જે ત્યારે ઘડાયેલા જે ધારાઓ હતા, જે કાનૂન હતા અને તેના અમલ કરાયા પછીના સમયની આ જે પ્રદેશવાદની જે ઉગ્રતા છે એ આપણને વધુ જોવા મળે છે. ધર્મ અને જાતિ, તો ભારતમાં વિવિધ ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે. કેટલાક રાજ્યોમાં કોઈ એક જ કોમની બહુમતીવાળી પ્રજા પોતાનો ધર્મ પાળીને રહે છે. દાખલા તરીકે નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ વગેરે તેમના રીતરિવાજો, પરંપરા, જીવનશૈલી, વ્યવસાયમાં વિવિધતા રહેલી છે. આસામમાં બોડો જાતિના લોકો પોતાના અલગ પ્રદેશ માટે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે. ત્યાં ઉલ્ફા ઉગ્રવાદીઓ પણ સક્રિય છે. પ્રદેશવાદને લીધે પંજાબ અને હરિયાણાનું વિભાજન થયું. આ રીતે બિહાર રાજ્યમાંથી, ઝારખંડ, મધ્યપ્રદેશમાંથી, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ જેવા નાના રાજ્યોની રચના થઈ. એટલે કે આ પ્રદેશવાદના કારણે ધર્મ અને જાતિની અમુક જે પ્રજા ધર્મ અને જાતિવાદને પકડી અને બેસી રહે છે તેના કારણે પણ આ રાજ્યો ની રચના થઈ હોય એવું જણાય આવે છે. હાલ મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ રાજ્ય રચવાની પણ માંગણી ચાલે છે. આમ એક જ પ્રદેશમાં બહુમતી ધરાવતી અને એક જ ભાષા બોલતી પ્રજા પોતાના માટે અલગ રાજ્યની માંગણી કરે, પોતાના પ્રદેશનો વિકાસ કરે અને લાભ મેળવવા આંદોલનો કરે તે છેવટે તો દેશના જ હિતમાં નથી. એટલે કે આ કાર્ય છે એ છેવટે એક જ રાજ્યમાં રહેતા લોકો, એક જ પ્રદેશમાં રહેતા લોકો જો અલગ રાજ્યની માંગણી કરવા લાગે તો એ ખરેખર દેશ હિત માટે યોગ્ય નથી. ભારતના બંધારણમાં ભારતે સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક તરીકે આપણે તેને જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની પુનઃરચના વખતે પ્રાદેશિક ભાવના કરતા સમગ્ર દેશની રાષ્ટ્રીય એકતાને વિચારી નિર્ણય લેવા જોઈએ. આપણે સમગ્ર દેશનું ભલું થાય, સમગ્ર જે દેશમાં રહેલા લોકોનું ભલું થાય એવી રાષ્ટ્રીય ભાવના હંમેશાને માટે મનમાં રાખવી જોઈએ. પ્રાદેશિક અસમાનતા, ત્યાર પછીનો મુદ્દો જોઈએ. પ્રાદેશિક અસમાનતા, વિદેશી શાસકોએ જ્યાં આર્થિક લાભ પ્રાપ્ત ન થાય ત્યાં આવા વિકાસાત્મક કાર્યો કર્યા નહીં. વિદેશી શાસકો જે હતા તેમણે શું કર્યું કે જ્યાં જ્યાં એમને વધુ લાભ હતો ત્યાં તેમણે પોતાના જે વિકાસ કાર્યો છે તે વધુ કર્યા છે, અને જ્યાં લાભ ન હતો ત્યાં એ વિકાસ કાર્યો કર્યા જ ન હતા. એટલે પરિણામે એવું બન્યું કે આવા વિસ્તારોમાં પ્રાદેશિક અસમાનતા વિકસી. ભારત સ્વતંત્ર
બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે આયોજન પંચની રચના કરી. તેનો મુખ્ય હેતુ જુદા જુદા પ્રદેશોનો આર્થિક સહિત અન્ય ક્ષેત્રોમાં સમતોલ વિકાસ સાધવાનો હતો. પ્રદેશવાદનો વાદના દબાણો રાજકીય કારણોથી વિકાસ યોજનાઓ પોતાના પ્રદેશમાં લઈ જવાની ખેંચતાણ વિકાસ માટેના સ્ત્રોતો વગેરે અનેક પરિબળો તેમાં ભાગ ભજવતા રહ્યા. આથી સમતોલ વિકાસની બાબતોમાં અસમાનતા પ્રવૃત્તિ જોવા મળે છે. એટલે કે જે સરખો વિકાસ થવો જોઈએ, સમતોલ થવો જોઈએ વિકાસ, તે વિકાસ થઈ શકતો નથી અને તેમાં અસમાનતા આવે છે. આમ દેશમાં વિકસિત, મધ્યમ વિકસિત અને અલ્પ વિકસિત રાજ્યો જોવા મળે છે. એટલે કે કોઈ રાજ્ય વધારે વિકસિત છે, જ્યારે કોઈ રાજ્ય મધ્યમ પ્રમાણમાં એટલે કે મધ્યમસર વિકસિત છે, જ્યારે અન્ય જે રાજ્યો છે એ અલ્પ વિકસિત રહ્યા છે. કેટલાક રાજ્યોના આંતરિક પ્રાદેશિક વિકાસમાં પણ અસમાનતા જોવા મળે છે. દાખલા તરીકે મહારાષ્ટ્ર રાજ્ય વિકસિત કક્ષામાં આવે, પરંતુ વિદર્ભ અને મરાઠાવાડા જેવા વિસ્તારો પછાત છે. આંધ્રપ્રદેશ રાજ્યમાં રાયલસીમા તેમજ તેલંગાણા રાજ્યના કેટલાક વિસ્તારો અલ્પ વિકસિત છે. કેટલાક રાજ્યો કૃષિ વિકાસમાં તો કેટલાક ઔદ્યોગિક વિકાસમાં વિશેષ આગળ છે. આમ રાજ્યો વચ્ચેની અસમાનતા માટે ઘણા કારણો જોવા મળે છે, તેમાંથી પ્રદેશવાદ જન્મે છે. આવું જે અસમાનતા ધીમે ધીમે જે વધતી જાય છે, તેના કારણે એક રાજ્ય વચ્ચે અથવા તો એ રાજ્યની અંદર પણ જે અન્ય પ્રદેશો હોય એ પ્રદેશો વચ્ચે અસમાનતા જોવા મળે છે અને એમાં પ્રદેશવાદનો જન્મ થાય છે. જે બે પાડોશી રાજ્યો ભારતના જ હોય તો પણ સરહદી જમીન સંબંધમાં વિવાદ ચાલી રહ્યા છે. બે પાડોશી રાજ્યો, પડોશમાં રહેતા બે રાજ્યો જ્યારે ભારતના હોવા છતાં પણ સરહદી જમીન વિવાદો આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા સંબંધ એવા બે રાજ્યો વચ્ચે જમીન બાબતે, જમીનના સરહદી જે વિવાદો છે એ સતત ચાલતા હોય છે. દાખલા તરીકે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યો વચ્ચે અને પંજાબ અને હરિયાણા રાજ્યોની સરહદ માટેની જમીનના વિવાદ ચાલી રહ્યા છે. આ જે રાજ્યો નામ આપેલા છે તેમની વચ્ચે સરહદ વિવાદ હાલમાં ચાલી રહ્યા છે. કોઈ પ્રદેશની ભૂમિ ઉપર જળની વહેંચણી અને ખનિજ જળ, ઔદ્યોગિક કાચો માલ અને કૃષિ ક્ષેત્રની અનુકૂળતા પ્રમાણે લાભ પોતાને મળે તેવી સંકુચિત મનોવૃત્તિ કેટલીક જગ્યાએ જોવા મળે છે. એટલે કે કોઈ પ્રદેશ કે એની ભૂમિ ઉપર કોઈ લોકો એટલે કે રાજ્યો વચ્ચે જળની વહેંચણી બાબતે, ખનિજ જળ અને ત્યાંથી મળતા અન્ય જે સંસાધનો છે તેમાં પણ લાભ મેળવવા માટે એક સંકુચિત મનોવૃત્તિના કારણે, તેમનામાં રહેલી સ્વાર્થવૃત્તિના કારણે આ પ્રાદેશિક વાદો જોવા મળે છે. આ પ્રદેશવાદ કે પ્રાદેશિકતાની સંકુચિત ભાવનાના નજીવા સ્વાર્થ કે મહત્વાકાંક્ષાને લીધે રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચે છે. દેશ સ્વતંત્ર બન્યા પછી પ્રદેશ કરતાં રાષ્ટ્રનું સ્થાન ઊંચું છે તે સ્વીકારી રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ વધારી રાષ્ટ્રની ગરિમા સ્થાન ઊંચું રહે અને જળવાઈ રહે તેવા ઉપાયો કરવા જોઈએ. એટલે કે રાજ્યોએ પણ સમજવું જોઈએ કે આ પ્રદેશવાદને છોડી અને રાષ્ટ્રની ભાવના, રાષ્ટ્રહિત જળવાય તેવા કાર્યો હંમેશા કરવા જોઈએ. અહીં સુધી આપણે રાખીએ. હવે પછીની વાર નવા વિડીયોમાં જોશું. અસ્તુ.